व्याकरण में आगे अपने वाक्य परिवर्तन ए विषय प्रयोग अभ्यास करशुं। वाक्य परिवर्तन ना चार प्रकारों लिखा छे, कर्तरी छे, कर्मणी छे, पछी भावे छे अने प्रेरक। एमां आपणे जोयुं हतुं के कर्तरी वाक्य होय तो एनुं कर्मणीमां रूपांतर थाय, એનું ભાવેમાં રૂપાંતર થાય, પ્રેરકમાં પણ રૂપાંતર થાય, કારણ કે એમાં ક્રિયા દર્શાવવામાં આવી હોય છે, જેમાં પ્રક્રિયા અને સ્થિતિ દર્શાવવામાં આવી હોય તો એવા વાક્યોનું પરિવર્તન થતું નથી। તો અહીંયા પહેલું આપ લખ્યું છે આપણે કે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવો, કર્મણીની અંદર રૂપાંતર કરો। હવે કર્તરીનું વાક્ય લખ્યું છે કે જમાદારે ધ્રુજતા સાદે પૂછ્યું, જમાદારે ધ્રુજતે સાદે પૂછ્યું। તો અહીંયા આ વાક્યની અંદર જમાદાર એ મુખ્ય કર્તા છે, જેમાં મુખ્ય કર્તા હોય તો એ કર્તરીનું વાક્ય હોય છે। હવે આપણે ફેરવવાનું છે કર્મણીની અંદર, તો કર્મણીમાં આપણે જોયું હતું કે કર્મણી વાક્યમાં શું હોય, તો કે ભાઈ કર્મણીમાં કર્મ છે એ મુખ્ય હોય, જ્યારે કર્તરીમાંથી કર્મણી બનાવવાનું આવે ત્યારે જે કર્તા હોય એની પાછળ થી લગાવવું પડે। આ રીતે જમાદાર થી બરાબર ધ્રુજતે સાદે તો એમને રહેશે, પછી અહીંયા પૂછ્યું ક્રિયાપદ છે તો એમાં પૂછાયું, અહીંયા ક્રિયાપદની અંદર આ લાગ છે એટલે કર્મણી વાક્ય બનશે। જમાદારથી ધ્રુજતે સાદે પૂછાયું તો કર્તાની પાછળ થી છે અને ક્રિયાપદની અંદર આ લગાડવામાં આવ્યો છે, જ્યારે એ કર્મણી વાક્ય બને છે। પછી કર્તરીમાંથી ભાવે વાક્ય બનાવો તો એમાં કર્તરીનું વાક્ય છે એ માંડ બોલી શકી। જો આ વાક્યમાં આપણે તરત જ ખ્યાલ આવશે કે એ, તો અહીંયા શું આવ્યું, સર્વનામ છે, અને આપણે વાત કરી હતી કે જ્યારે સર્વનામ હોય, હું હોય તો મારાથી, તે હોય તો તેનાથી, એ હોય તો એનાથી, બરાબર, એ માંડ બોલી શકી, તો આમાં શું નથી બતાવ્યું, તો કે આમાં કર્મ બતાવેલું નથી। કર્મ ક્યારે મળે, જ્યારે કેવું પ્રશ્ન બોલીએ ત્યારે, તો અહીંયા આ વાક્યમાં કર્મનો ઉલ્લેખ નથી। જેમાં કર્મનો ઉલ્લેખ ન હોય એને આપણે કઈ કેવું કહી શકીએ કે ભાવે વાક્ય છે, કારણ કે એમાં થી શબ્દ દ્વારા જ, પ્રત્યય દ્વારા જ વાક્ય પરિવર્તન થશે, તો એ તો એનાથી, એનાથી આવશે, એનાથી માંડ બોલી શકાયું। અહીંયા પણ આ ક્રિયાપદ છે, એનાથી માંડ બોલી શકાયું, એટલે આમ જોઈએ તો આપણને કર્મણી અને ભાવેના આમ લાગે તો બે વાક્યો સરખા જ લાગે છે, પણ તફાવત એટલો છે કે આમાં કર્મનો ઉલ્લેખ ન હોય। ત્યાર પછી પૂછે કર્તરીમાંથી પ્રેરકમાં રૂપાંતર કરો, કર્તરી વાક્ય આપ્યું હોય એનું આપણે પ્રેરક વાક્યમાં પરિવર્તન કરવાનું છે। તો ઉદાહરણ લખ્યું છે કે માળી ઝાડ કાપે છે, કર્તા છે, હવે પ્રેરકમાં બદલાવવું હોય તો એના માટે આપણે શું વાત કરી હતી કે ભાઈ એમાં કોઈ પ્રેરક કરતા હોય, જે કરતા છે અહીંયા એ સ્વતંત્ર છે, પોતાની જવાબદારીથી કામ કરે છે, પણ
જ્યારે પ્રેરક કર્તા આવશે ત્યારે એનો અર્થ એવો થાય કે મારીની પોતાની ઝાડ કાપવાની ઈચ્છા નથી પણ ઝાડ કાપવા માટે એને કોઈ પ્રેરણા કરે છે તો અહીં આપણે એવું લખી શકશું કે સાહેબ મારી પાસે ઝાડ કપાવે છે આ રીતે બનશે પછીમાં ને પાસે એવા શબ્દો લખી શકાય છે જેને કારણે એ પ્રેરક વાક્ય બનશે ચોથો પ્રકાર કયો છે પ્રેરકનું કર્તરીમાં રૂપાંતર કરો જે પ્રેરક વાક્ય હોય એનું આપણે કર્તરીમાં રૂપાંતર કરવું પડે તો અહીંયા વાક્ય લખ્યું છે કે જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા તો અહીંયા પાસે શબ્દ લખેલો છે એટલે ખ્યાલ આવશે આપણને કે અહીંયા આ જીવલો છે એ પ્રેરક કરતા છે આ પ્રેરક કરતા છે ના કરતા છે જ્યારે કર્તરીમાંથી પ્રેરક બનાવવાનું હોય કે પ્રેરકમાંથી કર્તરી બનાવવાનું હોય ત્યારે કરતા તો એને જ હોય જો આપણે જે કેમ પેલા લીધું કે મારી તો માય મારી જ કરતા છે આમાં પણ મારી કરતા છે પણ સાહેબ છે એ પ્રેરક કરતા છે તો અહીંયા જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા પ્રેરક કરતા છે જીવલો અને કરતા છે મોટી દીકરી હવે આનું બનાવવાનું છે આપણે કર્તરીમાં તો જીવલાની મોટી દીકરીએ ચોખા ગળ્યા આ રીતે થશે જો એમાં પોતે સ્વતંત્ર છે કોણ તો કે જીવલાની મોટી દીકરી છે તે કોઈ દ્વારા એને કહેવામાં આવ્યું નથી કે પોતે સ્વતંત્ર છે અને પોતાની જવાબદારીથી પોતાના નિયંત્રણમાં ચોખા કેટલા દળવા કેવા દળવા કેમ દળવા એના ઉપર આધાર રાખે છે તો આ પ્રેરકમાંથી આપણે એટલે આ રીતે વાક્ય પરિવર્તન થઈ શકે છે પછી આપણે વાત કરી હતી કે વિધિ વાક્ય અને નિષેધ વાક્ય વિધિ અને નિષેધ તો વિધિ વાક્ય તો વિધિની અંદર શું હોય તો કે એમાં હકારનો બોધ હોય અને નિષેધમાં નકારનો બોધ હોય હવે વિધિ અને નિષેધ એ વાક્યની અંદર છે કે વાક્ય પરિવર્તન થાય પણ અર્થમાં પરિવર્તન ન થાય માત્ર વાક્ય પરિવર્તન કરવાનું કહેવામાં આવે છે તો આપણે એ વાત વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વિધિમાંથી નિષેધમાં કે નિષેધમાંથી વિધિવાચક વાક્ય બનાવીએ ત્યારે માત્ર વાક્ય પરિવર્તન થશે પણ અર્થ બદલશે નહીં જો વાક્ય પરિવર્તનની સાથે અર્થ બદલી જશે તો આપણું એ વાક્ય ખોટું ઠરશે તો અહીંયા એક વિધિ વાક્ય છે એમાં આપણે લખીએ અહીંયા હું કાલે આવીશ હવે જ્ઞાન વાક્ય લખ્યું છે હું કાલે આવીશ શું આમ બોધ મળે છે તો કે એમાં હકારનો બોધ છે કાલે આવીશ હવે આપણને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે આનો નિષેધ બનાવો આનો નિષેધ બનાવો તો વાક્ય વાંચતા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કાલે આવશે હવે એનો નિષેધ બનાવવો હોય તો વાક્ય બદલાવવાનું છે પણ અર્થ ન બદલવો જોઈએ હું આજે નહીં આવું આ રીતે વાક્ય લખશું ત્યારે જો અહીંયા નહીં તો આમાં નકારનો બોધ છે હું આજે નહીં આવું તો તરત જ આપણે ખ્યાલ આવશે કે કાલે આવવાની વાત છે આમાં બરાબર હજી એક વાક્ય આપણે લખીએ છીએ પપ્પા તમે જૂઠું નથી બોલતા પપ્પા તમે જૂઠું નથી બોલતા તો આ વાક્ય કેવું છે તો કે આ નિષેધ છે
હવે નિષેધનું આપણે વિધાનમાં વિધિ વાક્ય બનાવવું હોય તો આ રીતે લખવું પડે, પપ્પા તમે સાચું બોલો છો, આ વિધિ વાક્ય. એટલે વિધિમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધિ વાક્ય બનાવવામાં માત્ર આપણે એક બાબતનો ખ્યાલ રાખવાનો છે કે વાક્ય પરિવર્તન થશે પણ વાક્યનો અર્થ બદલશે નહીં. કારણ કે જો વાક્યનો અર્થ બદલી જાય તો આપણું વાક્ય આખું ખોટું પડી જાય. કે હું કાલે આવીશ અને પછી આપણે લખી નાખીએ હું કાલે નહીં આવું, તો શું થયું? વાક્યનો અર્થ બદલી ગયો. એકમાં એમ કે છે કાલે આવીશ, બીજામાં એમ કે હું કાલે નહીં આવું. પણ એના માટે શું છે? તો કે હું આજે નહીં આવું. એટલે વાક્ય પરિવર્તનમાં આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી વ્યાકરણની અંદર ધ્વનિ ઘટકો આવે છે. ધ્વનિ ઘટકો જેને આપણે ધ્વનિ શ્રેણી પણ કહીએ છીએ. ધ્વનિ શ્રેણી સામાન્ય છે, આ બહુ અઘરું નથી. આમાં શું હોય તો કે આપણે પહેલી વાત એ કરીએ કે આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષા વ્યંજનાંત છે. વ્યંજનાંત છે ગુજરાતી ભાષા વ્યંજનાંત છે. જે શબ્દ આપેલો હોય એમાં છેલ્લે વ્યંજન હોય એને આપણે વ્યંજનાંત ભાષા કહીએ છીએ. હવે અહીંયા એક શબ્દ લખું છું, ગિરિધર. ગિરિધર શબ્દ લખ્યો છે તો એમાં આપણને એવું કહેવામાં આવ્યું હોય કે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો જુદા પાડો. તો આના માટે સ્વર અને વ્યંજન આ રીતે જુદા થઈ શકે કે પહેલા તો ગ પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ધ પ્લસ અ અને પ્લસ ર, આ રીતે ગિરિધર લખાશે. જો અહીંયા છેલ્લો અક્ષર છે ર તો એ વ્યંજનાંત છે. તો આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવામાં એક બાબતનો ખ્યાલ રાખવાનો છે કે જ્યારે છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એની પછી સ્વર લાગતો નથી. ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો હોય છે કે સાહેબ આમાં ખબર કેમ પડે કે આમાં છેલ્લે અ આવે કે આમાં છેલ્લે ન આવે, ખાલી વ્યંજન રહીએ? તો માત્ર આપણે એક જ બાબતનો ખ્યાલ રાખવાનો છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય તો એના પછી સ્વર લાગતો નથી. પણ વ્યંજન સિવાયનો કોઈ જો અક્ષર હોય તો એના માટે સ્વર લાગે. દાખલા તરીકે આવો શબ્દ આપ્યો હોય વહાલો, તો અહીંયા આ રીતે આપણે કરી શકશું, વ પ્લસ અ પ્લસ હ પ્લસ આ પ્લસ લ અને પ્લસ ઓ, જો આ સ્વર આવશે. શું કામે? તો કે છેલ્લો અક્ષર છે એ વ્યંજન નથી પણ સ્વરયુક્ત અક્ષર છે. એટલે ગુજરાતી ભાષાની અંદર જ્યારે આપણે સ્વર વ્યંજન જુદા પાડવાનું કહેવામાં આવે ત્યારે આપણે માત્ર એક બાબતનો ખ્યાલ રાખવાનો છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય તો છેલ્લે વ્યંજન પછી અ નહીં આવે, માત્ર વ્યંજન જ રહેશે. પણ વ્યંજન સિવાય સ્વરયુક્ત અક્ષર હશે તો વ્યંજન પછી છેલ્લે સ્વર આવશે. એટલે ધ્વનિ શ્રેણી અંદર માત્ર આ બાબત છે. હવે આપણે ગુજરાતીની અંદર આ એક પ્રશ્ન છે, બધાને બહુ મૂંઝવતો પ્રશ્ન છે, જોડણી.